Hi students, myself Madhvi Parmar. I am working as a biology teacher in Satkeval Vidya Mandir, Sarsa. आज विद्यार्थी मित्रों आपणे धोरण 11 માં યુનિટ નંબર 2 જેમાં આપણે બે કિંગડમ એટલે કે બે સૃષ્ટિ આપણે પહેલા જ ઓલરેડી જોઈ લીધી કે જે હતી સૃષ્ટિ મોનેરા અને સૃષ્ટિ પ્રોટિસ્ટા. આજે ત્રીજી સૃષ્ટિ જોઈશું કે જે છે ફંજાઈ એટલે કે ફૂગ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટોટલ 5 સૃષ્ટિ જોવાના છે, એમાંની આ ત્રીજી સૃષ્ટિ કે જે ફૂગ સૃષ્ટિ આપણે જોઈએ છે. ફૂગ સૃષ્ટિ જોવા જઈએ તો એના સામાન્ય લક્ષણો, ફૂગ એ વિષમપોષી સજીવોની અનુપમ સૃષ્ટિની રચના છે એટલે એક યુનિક રચના છે જે ફૂગના અભ્યાસને આપણે માઇકોલોજી કહીએ છીએ. ખાસ યાદ રાખજો, ફૂગના અભ્યાસ જેટલી પણ ફૂગ હોય એ બધાનો જો અભ્યાસ કરતા હોય તે ફૂગના અભ્યાસને આપણે માઇકોલોજી કહીએ છીએ. તેઓ તેમની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. દાખલા તરીકે બ્રેડ ઉપર થતી સફેદ તાતણા જેવી રચના જેને આપણે બ્રેડ મોલ્ડ કહીએ છીએ એટલે એક ટાઈપની એ બ્રેડ પર થતી ફૂગ છે. નારંગી રંગનો સડો, નારંગીનો સડો, ખાવામાં વપરાતા મશરૂમ અને બિલાડી ટોપ, આ બધું જ ફૂગનું સ્વરૂપ છે. રહીના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા, બ્રેડ અને જવનો દારૂ બનાવવા વપરાતી ઈસ્ટ, ઘઉંમાં થતો ઘેરુનો રોગ જેને આપણે કહીએ છીએ પક્ષિનિયા, એ ફૂગને કારણે થાય છે. પેનિસિલિયમ ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એક માર્ક્સનો ક્વેશ્ચન નીકળી શકે કે ઘઉંમાં થતો ઘેરુ રોગ કે જે કઈ ફૂગને કારણે થાય છે તો પક્ષિનિયા કહેવામાં આવે છે. ને નિવાસ સ્થાન જોવા જઈએ તો ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં વિતરણ દર્શાવે છે એટલે ફૂગ તમને બધે જ જોવા મળશે, જે હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર પણ આપણને ફૂગ જોવા મળશે. તે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ સૌથી વધારે જોવા મળશે. ઇવન તમારા ઘરમાં બહુ ટાઈમ પડેલું શાકભાજી એના પર પણ ફૂગ આવે છે. અથાણું, રોટલી બે ચાર દિવસ મૂકેલી હોય એના પર પણ તમે ફૂગ જોઈ શકો છો. દેહ રચના જોવા જઈએ તો ફૂગનો દેહ તંતુમય તાતણા જેવી રચના ધરાવે છે. અપવાદ છે કે એક કોષીય યીસ્ટ છે એ પોતે તાતણા જેવી રચના ધરાવતું નથી. એ લાંબી હોય, પાતળા સૂતરના તાતણા જેવી હોય રચના, અને જો પાતળા સૂતરના તાતણા જેવી એટલે કે એક તંતુ જેવી રચના હોય તો એ કવક સૂત્ર કે કવક તંતુ આપણે એને કહીએ છીએ. કવક સૂત્રની જાળી જેવી રચનાને કવક જાળ કહેવાય એટલે બહુ બધા કવક સૂત્ર એટલે કે બહુ જ બધા તાતણા ભેગા થાય તો એક જાળી જેવી રચના કરે છે અને એ જાળીને આપણે કહીએ છીએ કવક જાળ. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર ધરાવે છે એટલે બે કરતાં વધારે હોય, જ્યારે બીજી કેટલીક ફૂગ છે તેમના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાંસી દિવાલો પણ આવેલી હોય છે. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે અને પોલીસેકેરાઇડથી એ આખી રચના ધરાવે છે, જેને ફંગસ સેલ્યુલોઝ પણ આપણે કહીએ. પોષણ પદ્ધતિ જોવા જઈએ તો મોટાભાગની ફૂગ તમે જોશો તો એ વિષમપોષી બીજા પર આધાર રાખે છે. મૃત આધારોમાંથી પણ પોતે પોતાનું જીવન ગુજારી ત્યાંથી પોષણ મેળવે છે એટલે એમને મૃતોપજીવી ફૂગ પણ આપણે કહીએ છીએ. એટલે મોટાભાગની ફૂગ તમે જોશો તો એ પોતે વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે અને જ્યારે એ શોષણ કરે એટલે તેને આપણે મૃતોપજીવી ફૂગ કહીએ છીએ. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર આધાર રાખીને જીવન ગુજારે છે જેને પરોપજીવી ફૂગ આપણે કહીએ છીએ. કેટલીક ફૂગ સહજીવીઓ તરીકે પણ પોતે પોતાનું જીવન ગુજારે છે. ઉદાહરણ જોવા જઈએ તો લાઇકેન, જે લીલ સાથે તેનો સહવાસ કે સહજીવન આપણે કહીએ છીએ કે લીલ અને ફૂગનું સહજીવન, જે ફર્સ્ટ યુનિટમાં લાસ્ટ જોયું હતું આપણે ટોપિક કે જેને આપણે લાઇકેન કહીએ છીએ એટલે લીલ અને ફૂગનું સહજીવન બેઉ સાથે રહીને પોતે પોતાનું જીવન ગુજારે છે. લીલ ફૂગને ઉપયોગી છે અને ફૂગ લીલને ઉપયોગી છે, બેઉનું કોમ્બિનેશન જેને આપણે કહીએ છીએ લાઇકેન. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું સહજીવન એને પણ આપણે કવક મૂળ કહીએ છીએ. તેના કોષોમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદબિંદુઓ સ્વરૂપે પણ થતો જોવા મળે છે એટલે ચરબી સ્વરૂપે જમા થાય. પ્રજનન જો જોવા જઈએ તો ફૂગ અવખંડન એટલે કે એકથી વધારે ભાગમાં તૂટવું, ભાજન એટલે બે સરખા ભાગમાં વિભાજન થવું, કલિકા સર્જન એટલે એની અંતઃકલિકા પ્રોડ્યુસ થાય કાં તો બાહ્ય કલિકા દ્વારા એ પોતે વાનસ્પતિ
प्रजनन करे छे। कणी बीजाणुओ धरावे छे ने चल बीजाणुओ पण धरावे छे। जो कणी बीजाणु के चल बीजाणुओ धरावता होय तो पोते अलिंगी प्रजनन करे छे। एटले कोई एक द्वारा का तो नर का तो मादा द्वारा थतुं प्रजनन कहीए छे। अहींए पोते अंड बीजाणुओ पण धरावे छे, धाणी बीजाणुओ पण धरावे छे, प्रकीर्ण बीजाणुओ, आ बधा ज प्रकारना जे बीजाणुओ छे लिंगी प्रजनन द्वारा थाय छे। एटले के अहीं आगळ नर अने मादा जन्युओनुं शुं थाय छे, जोडाण थाय छे, ત્યારે ત્યાં આગળ આપણે એને લિંગી પ્રજનનના બીજાણુઓ કહીએ છીએ। ફળકાઈ કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ પણ ઉત્પન્ન થાય છે। લિંગી ચક્રના નીચેના ત્રણ તબક્કા સમાવિષ્ટ છે। કયા કયા ત્રણ તબક્કા અહીંયા આગળ તમે જોઈ શકો છો? તો જીવરસ સંયુગ્મન, બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસનું જોડાણ થવાની ક્રિયાને આપણે કહીએ છીએ જીવરસ સંયુગ્મન। જો કોષ કેન્દ્ર જોડાય તો એને કહેવાય બે કોષ કેન્દ્ર જોડાયા હોવાનું સંયુગ્મન, એટલે કે કોષ કેન્દ્ર સંયુગ્મન। જો અર્ધીકરણ થાય એટલે કે ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા થવાને કારણે એકકીય બીજાણુઓ પણ એ પોતે સર્જી શકે છે। દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય? તો જ્યારે ફૂગલિંગી પ્રજનનમાંથી પસાર થાય ત્યારે પરસ્પર સમાગમ કરી શકે એવા હરીફ પ્રકારના બે એકકીય કવક સૂત્ર એકબીજાની પાસે આવી જાય, અને જ્યારે એ બે કવક સૂત્ર એકબીજાની પાસે આવી જાય ત્યારે એમને દ્વિકોષ કેન્દ્રીયકરણ કહીએ છીએ। કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત દ્વિકોષ દ્વિકીય કોષો એટલે કે ટ્વાઇઝનનું નિર્માણ થાય છે। અને અહીં તેમ છતાં પણ જો આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય એટલે કે N+N દરેક કોષમાં બે કોષ કેન્દ્ર આવેલા હોય એવી અવસ્થા બને છે। આથી આવી સ્થિત દ્વિકોષ કેન્દ્રીયકરણ આપણે એમને ડાયકેરિયોન્સ કહીએ છીએ। આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહીએ છીએ, અને પિતૃકોષ કેન્દ્ર જોડાય તો એને કોષ દ્વિકીય બને છે। ફૂગ એ પોતે ફળકાયો બનાવે છે જેમાં અર્ધીકરણના વિભાજન થવાથી એકકીય બીજાણુઓનું પણ નિર્માણ થાય છે। એનો પહેલો પ્રકાર આપણે જોઈશું કે જે પહેલો પ્રકાર છે કોનો? ફૂગનો, કે જેને કહેવાય ફાઇકોમાયસેટિસ। આ તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે એના પ્રકારો વિશે માહિતી આપો। તો ફાઇકોમાયસેટિસ એટલે શું કહેવાય? કેનું નિવાસસ્થાન પહેલાં જોવા જઈએ તો એ ક્યાં રહે છે? ફાઇકોમાયસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાન ધરાવે છે, એટલે કે પોતે પાણીમાં રહે છે, અને ભીના કે ભેજયુક્ત વિસ્તારોમાં પણ સડતા લાકડાઓ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિઓ પર પણ જોવા મળે છે। એમની દેહરચના જોવા જાઓ તો કવકજાળ ધરાવે છે જે પડદાવિહીન હોય છે, અને બે કરતાં વધારે કોષ કેન્દ્રનું બનેલું હોય એટલે આપણે એમને કહીએ છીએ બહુકોષ કેન્દ્રીય। અલિંગી પ્રજનન ધરાવે, અલિંગી એટલે જો અલિંગી હોય કાં તો નર દ્વારા થાય કાં તો માદા દ્વારા થાય। જો નર કાં તો માદા દ્વારા થતું હોય તો આબેહૂબ નકલ એવીને એવી જ ધરાવશે, કોઈ તફાવત હશે નહીં। એટલે અહીંયા આગળ ચલ બીજાણુઓ હોય જે ચલિત હોય, અને અચલ બીજાણુઓ જે મૂવમેન્ટ ના કરતા હોય। ઓલવેઝ ચલ બીજાણુઓ જોવા જઈએ તો નરના હોય, અને અચલિત બીજાણુઓ જોવા જઈએ તો એ માદાના હોય, તો એના દ્વારા જે પોતે અલિંગી પ્રજનન કરી શકે। લિંગી પ્રજનન જોવા જઈએ તો બીજાણુધાનીમાં આ બીજાણુઓ અંતરજાત રીતે ઉત્પન્ન થાય, બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે। બાહ્યાકાર રીતે સરખા બીજાણુઓને આપણે સમજન્યુ કહેવાય, જો એ બીજાણુઓ સરખા ન દેખાતા હોય તો એને વિષમજન્યુ કહેવાય। એટલે જો સરખા બીજાણુઓને સમજન્યુ કહેવાય, પણ અસરખા હોય, સરખા ના હોય, અસમાન હોય તો આપણે એમને કહીએ છીએ વિષમજન્યુ કહેવામાં આવે છે। ઉદાહરણ એનું જોવા જઈએ તો રાઇઝોપસ, જેને આપણે હમણાં જ આગળ કીધું એમ બ્રેડ મોલ્ડ, મ્યુકર, આલ્બ્યુગો, આલ્બ્યુગો શું છે એવું પૂછે તો રઈ પર થતી પરોપજીવી ફૂગ છે। અહીં તમે જોઈ શકો છો મ્યુકર જે તાતણા સ્વરૂપે બીજાની ધાની અને કવક તંતુ ધરાવે છે। નેક્સ્ટ જોવા જઈએ બીજો પ્રકાર એનો આસ્કોમાયસેટિસ। આસ્કોમાયસેટિસ સામાન્ય રીતે આ વર્ગના સભ્યોને આપણે કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે। તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે કોથળીમય ફૂગના સભ્યો તરીકે કયો વર્ગ છે અને એનું નામ લખી એના વિશે નોંધ લખો તો આસ્કોમાયસેટિસ આવે। દાખલા તરીકે પેનિસિલિયમ એ ભાગ્યે જ એક કોષીય છે, ઉદાહરણ તરીકે ઇસ્ટ। પોષણ પદ્ધતિ જોવા જઈએ તો તેઓ મૃતોપજીવીઓ, વિઘટકો,
परोपजीवियों के छाणभक्षी एटले छाण पर विकास पामता तरीके आपणे जोई शकीए छीए। छाणभक्षी में जनरली आपणे पहला जोयुं हतुं के मिथेनोजन्स बेक्टेरिया आवेला होय छे, तो अहीं पण एवी एक प्रकारनी फूग आवेली होय छे। एमां देह रचना जोवा जोईए तो कवक जाळ ए लोकोना शाखित होय अने पड़दायुक्त होय। પ્રજનનનો પ્રકાર જોવા જઈએ તો અલિંગી પ્રજનન કણી બીજાણુધારી કહેવાતી વિશિષ્ટ કવક જાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ પણ ઉત્પન્ન થાય છે। લિંગી પ્રજનન કોથળી જેવી ધાન્યો ધરાવે છે, એમાં અંતરજાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જેને ધાણી બીજાણુઓ પણ આપણે કહીએ છીએ। ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે જેને ફળધાની કાય પણ કહીએ છીએ। ઈષ્ટમાં પૂર્ણ યુગ્મ થાય છે અને એકકીય કોષો સીધા પ્રજનન કોષો તરીકે ત્યાં આગળ વર્તે। અગત્યતા શેના માટે ઇમ્પોર્ટન્સ છે એનું, તો જૈવ રાસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે કે જનરલી તમે સાંભળ્યું હશે ન્યુરોસ્પોરા વિશે, તો ન્યુરોન્સ એટલે કે ચેતાકોષોને એક્ટિવ કરવાનું કાર્ય એ કરે છે અને ત્યારે એ વ્યક્તિ બધું જ સાચું બોલે છે। ઘણા સભ્યો કાળો રંગ એટલે કે મુરેલ્સ અને પીળા રંગ બફેલ્સ ધરાવે છે જે ખાવાલાયક અને નાજુક હોય છે, દાખલા તરીકે એસ્પરજિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા આસ્કોમાઇસેટિસના શું છે ઉદાહરણ છે। આ તમે જોઈ શકો છો એસ્પર જીલસ, જેના કણી બીજાણુઓ એક્ઝેક્ટ સેન્ટરમાં ઉપર રાઉન્ડમાં તમે જોઈ શકો છો। નેક્સ્ટ થર્ડ નંબરનું જોવા જઈએ બેસિડિયોમાયસેટિસ। બેસિડિયોમાયસેટિસના લક્ષણો એવા છે કે સામાન્ય રીતે બેસિડિયોમાયસેટિસ વર્ગના સ્વરૂપો મશરૂમ એટલે આપણે એને કહી શકીએ કે બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ તરીકે જાણીતા છે। એમનું નિવાસસ્થાન જોવા જઈએ તો જમીનમાં લાકડાના ગોળવા એટલે પીઠું હોય લાકડાનું, ત્યાં જે એક પર એક લાકડા મૂકેલા હોય એ જગ્યાએ પણ જોવા મળે, જળવાના થડમાં પણ જોવા મળે, વનસ્પતિના દેહની અંદર પણ પરોપજીવી તરીકે પોતાનું જીવન ગુજારે છે। દાખલા તરીકે હમણાં જ કીધું એમ ઘઉંમાં થતો ઘેરું રોગ અને અંગારીઓ। દેહરચના જોવા જઈએ તો કવક જાળ એની શાખિત અને પડદાયુક્ત હોય છે। અલિંગી પ્રજનન જોવા જઈએ તો અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન જોવા મળે, એટલે એક કરતાં વધારે ભાગમાં એના ટુકડા પડે છે। લિંગી પ્રજનન જોવા જઈએ તો લિંગી અંગો એમાં ગેરહાજર હોય છે, પરંતુ બે અલગ જ પ્રકારના વિભેદકો કે જમીન પ્રકારો બે વાનસ્પતિક કે દૈહિક કોષના જોડાણ દ્વારા એ લોકોનું જીવરસનું સંયોગમન થાય, અને જ્યારે જીવરસનું સંયોગમન થાય ત્યારે ત્યાં આગળ દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે અને અંતમાં પ્રકીર્ણ બીજાણુધારી તરીકે વિકાસ પામે। આ પ્રકીર્ણ બીજાણુધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન થાય અને અર્ધીકરણ થાય તો 4 પ્રકીર્ણ બીજાણુઓ ઉત્પન્ન થાય અને એ પ્રકીર્ણ બીજાણુધાની પર બહાર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય, એટલે અહીં આગળ તમે એનું અલગ રચના જોઈ શકો। અહીં આગળ તમને એગેરિકસ બતાવ્યું છે કે જે તમે જોઈ શકો છો, આપણે જેને બિલાડીનો ટોપ કહીએ, ઉપર છત્રક છે છત્રવૃંત અને નીચે વૃંતવલય તમે જોઈ શકો છ। પ્રકીર્ણ બીજાણુધાનીઓ જોવા જઈએ તો ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે જેને પ્રકીર્ણ ધાની કાયો કહીએ છીએ, એગેરિકસ જેને મશરૂમ કહીએ છીએ, યુસ્ટિલોગો જે અંગાર્ય માટે જવાબદાર ફૂગ છે, પક્ષીનિયા જે ઘેરું માટે જવાબદાર ફૂગ છે, તો આ સામાન્ય રીતે આ વર્ગના સભ્યો છે। એટલે તમે અહીં આગળ જોઈ શકો છો કે આ જે અલગ અલગ રચના છે એ તમે બેસિડિયોમાયસેટિસમાં જોઈ શકો છો। ડી જોઈ લઈએ લાસ્ટ એનો પ્રકાર ડ્યુટરોમાયસેટિસ, એના લક્ષણો જોવા જઈએ તો એ અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે। એક માર્ક્સનો ક્વેશ્ચન નીકળે કે અપૂર્ણ ફૂગનું નામ જણાવો તો ડ્યુટરોમાયસેટિસ। તેઓ આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ બંનેના સભ્યો હોય છે, તેઓ ફક્ત અલિંગી બીજાણુઓ એટલે કે કોનિડિયાના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે। કવકતંતુ શાખિત અને પટલયુક્ત હોય છે। પોષણનો પ્રકાર જોવા જઈએ તો પરોપજીવી કે મૃતોપજીવી છે। મોટાભાગના ઢોરોસ માટેના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે છે અને તેઓ ખનિજોના ચક્રિયકરણમાં પણ મદદરૂપ થાય છે। ઉદાહરણ એનું જોવા જઈએ તો અલ્ટેનેરિયા, બીજું જોવા જઈએ તો ટ્રાઇકોડરમા, ત્રીજું આર્થ્રોબોઇટ્રીસ એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે, એવો સૂત્રકૃમિઓ તે ખોરાક તરીકે પણ જીવતા સૂત્રકૃમિઓ તે ખોરાક તરીકે ગ્રહણ કરે છે અને તેથી તેમને નિમેટોફેગસ ફૂગ પણ આપણે કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ જે હતા એ 4 પ્રકાર, જે ફૂગના 4 પ્રકાર છે,
तमने एक्जाम रिलेटेड छे एक्जाम में पूछाई शके छे।